નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું આદિક સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી દબાવજો જેથી અમારી વિડીયો સૌથી પહેલાં મળે તમને આજે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના પેપર જોવાના છે પહેલો ક્વેશ્ચન છે CCHF નો વાહક નીચે પૈકી કયો છે CCHF નો વાહક ઇતરડી છે પૂર્વજ એ કયો સમાજ છે પૂર્વજ ઉપપદ સમાસ છે સવાઈ ગુજરાતી હોવાનું બિરુદ કયા સર્જકને મળ્યું છે સવાઈ ગુજરાતી હોવાનું બિરુદ કાકા સાહેબ કાલેલકલને મળેલ છે નરસિંહ મહેતા કયા સમયના કવિ હતા તો આ ક્વેશ્ચન તો બધાને જ આવડશે કે નરસિંહ મહેતા મધ્યકાલીનના કવિ હતા આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ ફોર્થ કયું એડજેક્ટિવ છે ક્વોન્ટિટીટી મર્સિડિઝ બેન્જ ઇઝ હિઝ ફોર્થ કાર એટલે એ એની ચોથી કાર છે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા તમાકુનું કોઈપણ પ્રકારનું સેવન કરવાથી કયા કયા પ્રકારના રોગો થઈ શકે છે તો હૃદયનો રોગ ફેફસાનું કેન્સર થઈ શકે છે મોઢાનું કેન્સર થઈ શકે છે અહીંયા આપેલ તમામ જવાબ સાચા છે આ બધા જ કેન્સર થઈ શકે છે તમાકુ ખાવાથી કાઠમંડુ કયા દેશની રાજધાની છે તો નેપાળ ત્યાં એસસીઓનું એઆઈ છે અપંગતાના પ્રમાણપત્ર ક્યાંથી કાઢી આપવામાં આવે છે અપંગતાના પ્રમાણપત્ર જિલ્લા ઓફિસ હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ પીએચસી પરથી સી એચ સી પરથી અહીં આપેલ તમામ અપંગતા હેન્ડીકેપનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે પંદરમી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળે ધ્વજવંદન થાય છે તો લાલ કિલ્લા ઉપર શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું તો સ્વામી વિવેકાનંદે ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતિકને સ્થાન આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય પ્રતિક તરીકે સિંહની મૂર્તિ પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો અહીં કયો જ છંદ છે પૃથ્વી છંદ પૃથ્વી છંદના અક્ષર કેટલા હોય છે સત્તર તો ગણી લેવા ટુ મોરો એટ ધીસ ટાઈમ આઈ ખાલી જગ્યાએ ફિલ્મ ટુ મોરો એટ ધીસ ટાઈમ આઈ વિલ બી વોચિંગ અ મૂવી આન્સર શું આવશે વિલ બી વોચિંગ ઉડતી ખિસકોલિયો ક્યાં જોવા મળે છે ઉડતી ખિસકોલીઓ પશ્ચિમ ઘાટના ગીચવનોમાં પશ્ચિમ ઘાટના ગીચવનોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો બાંગ્લાદેશ એ પશ્ચિમ અયોગ્ય છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ કોના માટેનો છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો માટેનો છે શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે શાળા આરોગ્ય કાર્યક્રમ પ્રાથમિક શાળાઓ ખાનગી શાળાઓ માધ્યમિક શાળાઓ અહીં દર્શાયેલ તમામ શાળાઓમાં ઉપયોગી બને છે પોલિયો વેક્સિનમાં વીવીએમના કેટલા સ્ટેજ હોય છે પોલિયો વેક્સિનમાં વીવીએમના ચાર સ્ટેજ હોય છે સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ યુનિક યુનિકનું સિંગ્યુલર બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધનો વપરાય છે બ્લડ પ્રેશર માપવા માટે મેનોમીટર વપરાય છે ડેન્ગ્યુ ફીવર ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે છે ડેન્ગ્યુ ફીવર એડિસ એડિસના કડવાથી ડેન્ગ્યુ થાય છે આઈ વોઝ સિટિંગ ખાલી જગ્યા માય મધર એન્ડ ફાધર આઈ વૉઝ સિટિંગ બિટવીન આઈ વોઝ સિટિંગ બિટવીન હું મારી માતા અને પિતાની વચ્ચે બેઠો હતો સિલેક્ટ ધ કરેક્ટ કરેક્ટ સિનોનિમ જુવેનિયાલ ઇમ્યુચર આન્સર આવશે સી મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા કઈ છે ડેલ્ટા મેથ્રીન મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા ડેલ્ટા મેથ્રિન લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા અંગ કયા કયા અંગોને અસર કરી શકે છે ડાયાબિટીસ આંખ કિડની અને હૃદય ત્રણેયને અસર કરી શકે છે ચૂઝ ધ ઓડ પેર ડોક્ટર્સ સ્ટેટોસ્કોપ મેસન સીઝર કાર્પેન્ટર હેમર ટીચર ચોક કયું ખોટું છે તો સીઝર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી પ્રજા સાથે દર મહિને કઈ વાત કરે છે મન કી બાત મનની વાત કરે છે મન કી બાત આવશે નોટ મનની વાત એડિસ ઇજિપ્ત મચ્છરનું બ્રિડિંગ કયા સ્થળે વધુ પ્રમાણમાં થાય છે ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં ચોખ્ખા પાણીના સ્ત્રોતમાં પરિમાણ શબ્દનો અર્થ માપ એપીઆઈ એટલે શું છે એપીઆઈ એટલે એક હજારની વસ્તીએ એક વર્ષમાં થતા મેલેરિયાના કેસ એપીઆઈ એટલે શું છે એક હજારની વસ્તીએ એક વર્ષમાં થતા મેલેરિયાના કેસ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટે કયો કાર્યક્રમ અમલમાં છે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટે આર એન ટી સીપી આર એન ટીસીપી અમલમાં છે તોખાર એટલે તુરંગ ચોખાર એટલે શું થાય તુરંગ ફાઇન્ડ ધ લેટર વીચ ફિલ એન્ડ ધ ફર્સ્ટ વર્ડ એન્ડ સ્ટાર્ટ ધ સેકન્ડ વન આન્સર આવશે એન લેપ્ટોસ્પાયરોસિસ ગુજરાતના કયા ભાગમાં વધુ જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં નીચેના પૈકી કયો મેલેરિયાનો પરોપજીવી છે પ્લાઝમોડિયા નીચેના પૈકી કયો મેલેરિયાનો પરોપજીવી છે તો પ્લાઝમોડિયા જવાબ આવશે ચૂઝ ધ કરંટ ઓફ એક્સપેન્સિવ તો ચીપ મોંઘું તો સસ્તું કોનો જન્મદિવસ યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો સ્વામી વિવેકાનંદ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી એની ઓટ છે ઓટ પડી પછી જુવાળ અહીં પ્રયોજાયેલો અલંકાર જણાવો દ્રષ્ટાંત ઉદાહરણ આપેલ છે એટલે અર્જુન ઇઝ બ્રધર અર્જુન ટોલર ધેન ઇઝ બ્રધર ચોગડ્યું સમાસ દ્રિગુ ચાર નીચેનામાંથી પાણીજન્ય રોગો કયા છે કોલેરો બી પણ પાણીજન્ય છે કમળો પણ પાણીજન્ય છે જાડા ઉલટી પણ પાણીજન્ય છે તે અહીંયા અહીં દર્શાવેલ ત્રણ જવાબ આવશે વન વન વુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ એથીસ્ટ ધીરા ભગતે કયા સ્વરૂપનું ખેડાણ કર્યું હતું ધીરા ભગતે કયા સ્વરૂપનું ખેડાણ કર્યું હતું ધીરો ભગત કાફી માટે ખૂબ જ પ્રખ્યાત છે ભારતના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે જગદીશસિંહ ખેહર તાજેતરમાં જ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કોના હસ્તે કરાયું હતું નરેન્દ્રભાઈ મોદી આ બંને કરંટના કરંટના ક્વેશ્ચન છે તેથી બહુ ધ્યાનમાં લેવાની અત્યારે ડોક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે અગનપંથ અગનપંખ વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હોય તો તાવ આવ્યો તેવું કહી શકાય મચ્છરોના નાશક કામગીરી માટે શું શું વાપરી શકાય મચ્છરોના નાશક કામગીરી માટે ઓઇલ કેરોસીન અને એબેટ ઓઇલ કેરોસીન અને એબેટ ત્રણેય વસ્તુ મચ્છરોના નાશક કામગીરી માટે વાપરી શકાય છે સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે ઘડાયો હતો સ્પેશિયલ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં ઘડાયો હતો આ વિરામ ચિહ્નોને શું કહેવામાં આવે છે અર્ધવિરામ અલ્પવિરામ એટલે ડોટ ગુરુ વિરામ એટલે અવતરણ ચિહ્ન એટલે ડબલ સિલેક્ટ ધ કરેક્ટ પેસિફ ફ્રોમ ઓફ ધ સેન્ટેન્સ સી ખાલી જગ્યા ગુડ જોબ બટ સી રિફ્યુઝ્ડ સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ વોઝ ઓફર્ડ આવશે આન્સર પોલિયો રવિવારના દિવસે કઈ ઉંમર સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે જન્મથી પાંચ વર્ષના બાળકને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર પેસી ફોર્મ હી ખાલી જગ્યા નેવર બિન ઇન્ટરવ્યુડ હી હેઝ હી હેઝ નેવર બિન ઇન્ટરવ્યુડ

નિરોધનો ઉપયોગ શેના માટે થાય છે એચઆઈવી અટકાવવા ગોનોરિયા રોગ અટકાવવા ગર્ભદાન અટકાવવા અહીંયા આપેલ તમામ આન્સર આવશે અહીંયા આપેલ તમામ આઈડેન્ટિફાય ધ એડજેક્ટિવ ઇન ધીસ સેન્ટેન્સ થર્ટી કાઉ ડ્રેન્ક વોટર થર્ટી કેટલી ગાય તો ત્રીસ ક્રો છે સોરી

કયા પ્રકારનો રક્તપિત સમુદાય માટે વધુ જોખમી હોય છે મલ્ટીબેસિલરી મલ્ટીબેસિલરી રક્તપિત સમુદાય સૌથી વધુ જોખમી હોય છે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે વિટામિન એની ઉણપથી રતાધણાપણું ધણાપણું સ્વાઈન ફ્લૂ સેના દ્વારા ફેલાય છે સ્વાઇન ફ્લૂ હવાથી ફેલાય છે લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે શાળામાં અભ્યાસ કરતા બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે ટીટીની રસી મૂકવામાં આવે છે પરોણો એટલે શું પરોણો એટલે અતિથિ નયનબાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે અહીં પ્રયોજ અલંકાર વ્યતિરેક ડાયાબિસિસ ડાયાલિસિસની પદ્ધતિ કયા અંગના રોગમાં અપનાવવામાં આવે છે તો કિડનીમાં ડાયાલિસિસની પદ્ધતિ કિડની માટે વપરાય છે દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો નાઇન્ટીન થર્ટી નાઇન ખતમ નાઇન્ટીન ફોર્ટી પાણી શુદ્ધિકરણ માટે કયો પાવડર વપરાય છે પાણી શુદ્ધિકરણ માટે TCL TCL પાણી શુદ્ધિકરણ માટે ટીસીએલ વપરાય છે તમિલનાડુમાં રમાતી આખલાને કાબૂમાં કરવાની રમત કયા નામે ઓળખાય છે જલ્લીકટ તમિલનાડુમાં રમતી આખલાને કાબૂમાં કરવાની રમત જલ્લીકટ નામે ઓળખાય છે સાનિયા મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ટેનિસ જાન્યુ તારીખ દસથી તેર જાન્યુઆરી બે હજાર સત્તર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કયા સમિટનું આયોજન થયું હતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર સત્તર કઈ હતી ત્યારે આઠમી હતી બે હજાર ઓગણીસમાં નાઇન્થમી આવશે પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રી કોણ હતા કલ્પના ચાવડા ચાવલા કલ્પના ચાવલા ધ અન ટોલ્ડ સ્ટોરી એમ એસ ધોનીની છે આ તો બધાને ખબર હશે ધ અન ટોલ્ડ સ્ટોરી મહેન્દ્રસિંહ ધોની ટીવી માટે નીચે પૈકી કઈ કેટેગરી સૌથી વધુ જોખમી છે એક્સડીઆર એક્સડીઆર તરણું લેવડાવવું રૂઢુપ્રયોગનો અર્થ જણાવો તરણું લેવડાવવું તો હાર કબૂલવી તરણું લેવડાવવું તો હાર કબૂલવી એક વચનમાં વપરાતી સંજ્ઞા જણાવો વાલ ફ્રી સ્ટાઇલ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે સ્વિમિંગ ચાહો યા તિરસ્કારોમાં યા ખાલી જગ્યા સંયોજક છે વિકલ્પ વાંચક ચાહો યા તિરસ્ક કરો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે અશોક ઇઝ ખાલી જગ્યા હોનરેબલ મેન અશોક ઇઝ એન હોનરેબલ એ એન અને ધ્યેય ક્યારે આવે અશોક ઇઝ હોનરેબલ મેન આન્સર આવશે એન એ એટલે શું એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ એ એટલે એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ ઇનડારેક સ્પીચમાં સી શેડ ધ સ્કાય ઇઝ બ્લુ સી સેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લ્યુ ઇનડારેક સ્પીચ સી શેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લ્યુ નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે ચક્રવાત એ કુદરતી છે પૂર પણ કુદરતી આવે છે ભૂકંપ પણ કુદરતી આવે છે હુલ્લળ એ માનવ સર્જિત છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્ત કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે વિશ્વ એઇડ્સ દિવસ કયા દિવસે ઉજવાય છે એક ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાય છે લુક ખાલી જગ્યા ધ મિરર બિફોર યુ ગો આઉટ લુક ઇન ધ મિરર બિફોર યુ ગો આઉટ ઈ ના આવશે આન્સર સાચી સંધિ જણાવો સાચી સંધિ છે તત્વતામય તન્મય તત્વત્તામય ઇઝ ઇક્વલ ટુ તન્મય હૂંફ સંજ્ઞાનો પ્રકાર કયો છે ભાવવાચક આપણે એમ કહીએ છીએ કે કોઈની પ્રત્યે હૂફ છે ભાવવાચક સંજ્ઞા છે વિશ્વમાંથી કયો રોગ સંપૂર્ણપદે સંપૂર્ણ નાદબુદ્ધ થયેલ છે તો શીતળા સંપૂર્ણ નાબૂદ થયેલા છે ઓરી ઓરીની રસી આપવામાં આવે છે ગુજરાતમાં અત્યારે મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે ડાબા હાથની અનામિકામાંથી મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે તો ડાબા હાથની અનામિકા એ સેન્ટર પર શેની સારવાર આપવામાં આવે છે એઆરટી સેન્ટર પર એચઆઈવીની સારવાર આપવામાં આવે છે એ સેન્ટર શેની સારવાર એચઆઈવીની સારવાર મેલેરિયાના દર્દીની રેડિકલ સારવાર માટે પ્રીમ પ્રિમાક્વિન હિપેટાઇસિસ એ ના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે હિપેટાઇસિસ એ યકૃતને અસર કરે છે વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સરકારશ્રીનો હાલ કાર્ય કાર્યરત કાર્યક્રમ કયો છે એનવી બીડીસીપી એનવી બી ડીસીપી કંઠે ભૂંજાવ રોપવી રૂટી પ્રયોગ ભાવભીનું સ્વાગત કરવું કંઠે ભૂજાવ રોપવી ભાવભીનું સ્વાગત કરવું ઈસરો એક સાથે કેટલા સેટેલાઇટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવે છે વીસ આ બે હજાર સત્તરનું પેપર હતી અત્યારનો ક્વેશ્ચન છે એટલે આ ધ્યાનમાં નથી ના લેવો જોઈએ પદ વધતા હતી આન્સર આવશે પદ્ધતિ પદવત્તા હતી પદ્ધતિ જો તમને અમારે વિડીયો ગમ્યો તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ